मोंघवारी ए आम आदमी नू वधार्यु भारण। पेट्रोल डीजल ना भाव थी विखेरायु बजेट। हवे पेट्रोल डीजल गुजरात मा 100 रुपया ने पार। कोरोना पछी दरेक क्षेत्र मा मोंघवारी वधी छे अने हजू पण वधी रही छे, परंतु मोंघवारी वधता सौथी मोटी असर मात्र सामान्य वर्ग पर पड़े छे, कारण के नौकरी अने धंधा पर ज लोकोनु घर चालतु होय छे। वात पेट्रोल डीजल ना वधता भावनी छे, कारण के पेट्रोल डीजल ना भाव हाल 100 रुपयानी पार पहुंची गया छे अने आ भाव वधारो दरेक लोकोने असर करे छे, कारण के नौकरियातनु बजेट खोरवायु छे। ट्रांसपोर्टरोए भाड़ा वधारवानी जरूर पड़ी छे अने सामान्य जनतानुं खिस्सानुं भारण वधी गयुं छे, कारण के पोतानुं साधन न होय तो ट्रांसपोर्टनो सहारो लेवो पड़े छे अने मोंघा टिकिट भाड़ा आपवा पड़े छे। आम पेट्रोल डीजलनी मोंघवारी तमाम वर्गना लोकोने असर करे छे। बजेट पर तो खासू असर करी रह्यु छे, जेम के अत्यारे शाकभाजी छे, तेल छे, बीजी ग्रोसरीज छे, एमां पण भाव खासा वधी रह्या छे। अने पेट्रोलनी वात करीए तो पहेला 78 जेटलू चालतुं हतुं बजेट चालतुं हतुं, अने ज्यारे अत्यारे महिनामां 100 जेटलू थई जाय छे, एटले 4000 रुपया जो करीए महिनाना तो अत्यारे 5000 जेટલું बजेट જતું રહ્યું છે। ખાવા પીવાની વસ્તુઓ તેલના ભી ભાવ વધી ગયા છે, બીજા બધી ઘણી બધી વસ્તુઓના ભાવ વધી ગયા છે અત્યારે તો, અને પેટ્રોલના તો હવે 100 રૂપિસ ઓલમોસ્ટ થઈ જવા જ આવ્યા છે, તો મોંઘવારી વધી રહી છે। વીટીવી ન્યૂઝ લોકોની વચ્ચે પહોંચ્યું અને મોંઘવારીના માહોલમાં લોકો પાસેથી દર મહિને કેટલું ભારણ વધે છે તે જાણવાનો પ્રયાસ કર્યો। જો કે મોંઘવારીનું નામ લેતા જ લોકોના ચહેરાનો હાવભાવ બદલાતો જોવા મળતો હતો, કારણ કે રાજ્યના 32 જિલ્લામાં પેટ્રોલ 100 રૂપિયા પાર પહોંચી ગયું છે, જ્યારે 16 જિલ્લામાં ડીઝલ પણ 100 રૂપિયા પાર પહોંચી ગયું છે। આ સિવાય સીએનજીમાં પણ 6 રૂપિયાના ભાવ વધારા સાથે 60 રૂપિયા ભાવ થઈ ગયો છે। તેવામાં મહિને જ્યાં પેટ્રોલ ડીઝલ પાછળ 1000 થી 1500 રૂપિયા ખર્ચ થતો હતો, તેની સામે હવે 2500 થી 3000 રૂપિયા સુધીનો ખર્ચ વધી ગયો છે। આ ભાવ આટલો પબ્લિકને હેરાન કરવાનો આ બધું હાલે છે, આ બધું બહુ ખરાબ કહેવાય, આ કોઈ દી પોસાય નહીં પબ્લિકને, બરાબર। પેલા ભાવ 70 હતો, એનાથી વધ્યો અને તે 100 રૂપિયાને પાછે સુકતો જાય છે આ ભાવ, તો આમાં પબ્લિકને શું કરવાનું? બજેટમાં કેવી અસર થાય? અરે બજેટમાં એટલે આ માણસને અત્યારે પૂરું જ ન થાય કોઈ સંજોગોમાં। વિચાર કરી જુઓ કે એક સામાન્ય માણસની સ્થિતિ આ છે તો ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા લોકો પર મહિને કેટલું ભારણ વધતું હશે। લોકો આ મોંઘવારીના વધતા ભારણમાં રાહત માટેની માંગ કરી રહ્યા છે, પરંતુ મોંઘવારી પર ક્યારે અંકુશ આવશે તે તો કેન્દ્ર સરકાર જ સારી રીતે જણાવી શકે છે, અને સરકાર જ્યાં સુધી રાહત નહીં આપે ત્યાં સુધી વધતા ભારણ સાથે આપણે જીવતા શીખવું પડશે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।